મોડાસાની ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલનો સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે. છેલ્લા બે મહિનાથી પગાર ન મળતા હોસ્પિટલ સ્ટાફે આ પગલું ભર્યું છે. આ હોસ્પિટલને દર વર્ષે 87 લાખ રૂપિયાની ગ્રાન્ટ સરકાર તરફથી મળે છે, પરંતુ આ વર્ષે સરકાર તરફથી સમયસર ગ્રાન્ટ ન આવતા હોસ્પિટલના વહીવટી અધિકારીઓ સ્ટાફનો પગાર આપી શક્યા નથી. પગાર કેમ આપી નથી શક્યા સાહેબ? પગારમાં 31-3-2000 કૈસરની ગ્રાન્ટ પેટે મારા સરકારમાંથી 35 લાખ રૂપિયા લેવાના નીકળે છે. ચાલુ સાલનો 20 લાખ રૂપિયાનો હપ્તો નીકળે છે લેવાનો, એમ કરીને 55 લાખ લેવાના નીકળે છે. એના હવે મારા પગાર ચૂકવવાનો છે આખો 25,000 જ બાકી 25 લાખ બાકી છે. મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં રોજના 250 જેટલા દર્દી આવે છે. મોટાભાગના દર્દીઓ આજુબાજુના ગામડામાંથી આવે છે. હડતાલને પગલે આ દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે. ડોક્ટરો બધા હડતાલ ઉપર ગયા છે ને, અમારા પેશન્ટોનું શું થવાનું? અમે તો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પંચમહાલ જિલ્લામાં લુણાવાડા છે, મલેકપુરથી આવ્યા છે, તો બધા અમારા આ પરિસ્થિતિ માટે હવે આ બધા દર્દીઓને સારવારની બહુ તકલીફ પડી જવાની. સરકાર તરફથી આ અંગે ઝડપી પગલાં લેવામાં નહીં આવે તો મોડાસાની સાર્વજનિક હોસ્પિટલની આરોગ્ય સેવા વધારે ખોરવાઈ શકે છે, જેની સીધી અસર ગરીબ દર્દીઓ પર પડશે. તસ્લીમ સુથાર, VTV મોડાસા.